हेलो स्टूडेंट्स, मैच जोन में तमारुं स्वागत छे। आ वीडियो में आपणे ऑनलाइन रजिस्ट्रेशन केवी रीते करवुं तेना विशे आपणे समजीशुं। फर्स्ट ऑफ ऑल तमारा वेब ब्राउजर माथी www.guacpc.nic.in बराबर www.guacpc.nic.in बराबर आ वेबसाइट खोलो। क्लियर आटलू बराबर। तमने त्यारबाद जे प्रथम पेज देखाय तेमा प्रथम वखत रजिस्ट्रेशन माटे न्यू कैंडिडेट रजिस्ट्रेशन बराबर। न्यू कैंडिडेट रजिस्ट्रेशन टैब पर क्लिक करो। जेथी तमे तमारी जरूरी माहिती भरी सकसो। बराबर। जो तमे पहले थी रजिस्ट्रेशन करेलो होय तो लॉगिन आईडी एंड पासवर्ड आ लखीने आगळ वधी शको छो। जो तमे पहले थी रजिस्ट्रेशन करेलू होय तो तमे रजिस्ट्रेशन आईडी अने लॉगिन आईडी अने पासवर्ड लखीने आगळ वधी शको छो बराबर। હવે તમારી જે ડિટેલ છે એમાં વિદ્યાર્થી પ્રવેશાર્થીનું નામ જેને પ્રવેશ લેવાનો છે તે એટલે પ્રવેશાર્થીનું નામ જે બાળક છે એનો આઈએસડી કોડ બરાબર મોબાઈલ નંબર ત્યારબાદ ईमेल आईडी लखी नाखो। जे जरूरी डिटेल तमने लागे ए तमे लखी दो बराबर। त्यार बाद तमारू यूजर आईडी तथा पासवर्ड नक्की करी दो। અને તેને સ્ક્રીનશોટ પણ લઈ લેવો જેથી આગળ તમને કામ લાગે બરાબર। ત્યારબાદ સિક્યુરિટી પિન જમણી બાજુમાં ચિત્ર આપેલું હશે એ ચિત્ર પ્રમાણે લખી સબમિટ બટન પર ક્લિક કરી દો। બરાબર આપણે કેપ્ચા ને એવું બધું આવતું હોય ને એવું હશે બરાબર।
यूजर आईडी अने पासवर्ड समग्र एडमिशन प्रक्रिया दरमियान याद रखो। ओके, सबमिट नू बटन क्लिक करता तमने नवी स्क्रीन जोवा मळशे। હવે સોફ્ટવેર તમને ફરી એક વાર પૂછશે કે ખરેખર સબમિટ કરવા માંગો છો, બરાબર? સોફ્ટવેર ફરી તમને પૂછશે કે શું તમે ખરેખર સબમિટ કરવા માંગો છો। तो यस पर क्लिक कर दो, बराबर, अने आगल बढ़ो। ओके, त्यार बाद सॉफ्टवेयर तुमने हवे सॉफ्टवेयर तुमने एडिट के फाइनल सबमिट माटे पूछे। जो एडिट ना करवो होय तो फाइनल सबमिट करी देवू। હવે હું તમને એક બીજી વસ્તુ કહેવા માંગીશ કે તમે તમારી માહિતી એક વખત ચેક કરી લો પછી ફાઇનલ સબમિટ કરો। પહેલા તમે જે માહિતી છે ભરી છે એ માહિતીને એક વખત ચેક કરો અને ફાઇનલ સબમિટ પર ક્લિક કરો। ફાઇનલ સબમિટ પર ક્લિક કર્યા બાદ સોફ્ટવેર તમારા મોબાઈલ નંબરની મોબાઈલ નંબર પર ઓટીપી મોકલશે, મતલબ વેરિફિકેશન માટે। બરાબર, વેરિફિકેશન એટલે વન ટાઈમ પાસવર્ડ। તો તે વન ટાઈમ પાસવર્ડ ને સિક્યુરિટી પિન સાથે તમારે સબમિટ કરવાનો। ઓટીપી સાથે સિક્યુરિટી પિન પણ હશે જે તમને બોક્સમાં જોવા મળશે, બરાબર, ચિત્રમાં દર્શાવ્યું હશે। એ પિન ભરીને
वेरीफाई और फाइनल सबमिट। वेरीफाई और फाइनल सबमिट बटन कर्या पछी मोबाइल पर रजिस्ट्रेशन पूर्ण थई गया नो कन्फर्मेशन मेसेज आवशे। कन्फर्मेशन मैसेज आवशे। बराबर? ओके। त्यारबाद तमे क्लिक टू लॉगिन एंड कंप्लीट प्रोफाइल बटन पर क्लिक करो। आ बटन पर मैं क्लिक करो त्यारबाद स्क्रीन दिखाशे। नवी स्क्रीन दिखाशे फरी थी। एमा यूजर आईडी अने पास तमारा यूजर आईडी तथा पासवर्ड नो उपयोग करी तमे लॉगिन करी दो। लॉगिन कर्या बाद तमने जोवा मळशे तमे अहीं थी प्रवेश लेवा माटे बीई बीटेक बीफार्म डीफार्म बराबर एमबीए मने बधु आवडे है ने एमसीए वगैरे तमने कोर्सेस देखाशे। હવે સૌપ્રથમ તમે સ્ક્રીન પર ડાબી બાજુ દેખાતા પ્રોફાઇલ સેક્શનમાં પર્સનલ ડિટેલ પર ક્લિક કરો। पर्सनल डिटेल पर क्लिक करो। ओके हवे पर्सनल डिटेल में शू थशे પર્સનલ ડિટેલમાં સૌ તમારું નામ જે તમને ખબર છે તે પિતાનું નામ માતાનું નામ જન્મ તારીખ બર્થ ડેટ બરાબર પછી પુરુષ સ્ત્રી એટલે કે મેલ ફિમેલ પછી રાષ્ટ્રીયતા રાજ્ય તથા જાતિની વિગતો આ તમારે ભરવાનું છે।
SEBC SC ST EWS કેટેગરી માટે તમારી પાસે જાતિ દર્શાવતું માન્ય પ્રમાણપત્ર હોવું જરૂરી છે. મળી લેવાનું બરાબર. બીજું સબ કેટેગરી સબ કેટેગરી ડિટેલ. ફર્સ્ટ ઓફ ઓલ ફિઝિકલી હેન્ડીકેપ જો તમે 45% કરતા વધુ ફિઝિકલી હેન્ડીકેપ હોય તો યસ લખો અને પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટીમાં અક્ષમતાનું પ્રમાણ ટકામાં લખો. ઓકે, માન્ય સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂરી છે. વિદ્યાર્થીઓ, એક એક ડિટેલને હું શાંતિથી તમને લખીને સમજાવું છું જેથી પ્રોપર તમને ખ્યાલ આવે. લાઈફનો સવાલ છે, ઉતાવળ કરવાની નથી. જો તમારા પિતા એક્સ સર્વિસમેન હોય તો તેમાં યસ લખજો બરાબર. ત્યારબાદ ટ્યુશન ફી. એમાં તમને વાત કરું, જો તમે ની વાર્ષિક આવક ₹8 લાખ કરતા ઓછી હોય તો યસ લખો બરાબર. એમાં માન્ય આવકનું પ્રમાણપત્ર જરૂરી છે બરાબર. ટ્યુશન ફી વેવિયર માટે બીજી ઇન્ફોર્મેશન આવશે. અધર ઇન્ફોર્મેશનમાં ફેમિલી અધર ઇન્ફોર્મેશન
જેમાં ફેમિલી એન્યુઅલ ઇન્કમ તમારી કુટુંબની વાર્ષિક આવક લખી નાખો ઓકે ત્યારબાદ ફ્રી સિપ કાર્ડ એસસી કે એસટી કેટેગરીમાં હો અને કુટુંબની વાર્ષિક આવક ₹2.5 લાખ ₹2.5 લાખ કરતા ઓછી હોય તો યસ ટકો આમાં પણ